ચલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શરૂ કરીશું તો કે દાખલા નંબર થર્ટી ટુ હવે આ દાખલાની અંદર જે સમીકરણ વપરાવાનું છે એ ઓલરેડી આપણે એક દાખલાની અંદર સમીકરણ તારવી દીધું છે તમને યાદ હોય તો કે બે સમ નળાકારો હોય એ અને બી ત્રીજી એના અને એ બે નળાકારો વચ્ચે જે અવકાશ હતો એમની વચ્ચે ઉદ્ભવતું કેપેસિટન્સનું ઇક્વેશન આપણે તારવ્યું હતું બરાબર છે તો જોઈ લઈએ દાખલાની રકમ તમને એવું કીધું છે કે એક નળાકારી સેન્ટીમીટર અને ત્રીજાઓ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એક પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર પર ત્રણ પોઈન્ટ પાંચ માઇક્રો કુલમ નળાકાર પર ત્રણ પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે તંત્રનું કેપેસિટન શોધો અને કેપે અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો છેડા પરની અસરોને અવગણ ચલો સૌથી પહેલાં બંને જે નળાકાર છે એની લંબાઈ આપી દીધી એલ બરાબર પંદર સેન્ટીમીટર કન્વર્ટ કરીએ મીટરમાં તો ઝીરો પોઈન્ટ પંદર મીટર પછી અંદરનો જે નળાકાર છે એની ત્રીજી આપણે એક પોઈન્ટ ચાર સેન્ટીમીટર એટલે ઝીરો ઝીરો ચૌદ મીટર લખી શકાય પછી બહારના નળાકારની ત્રીજ્યા તો કે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મીટરમાં થશે ઝીરો પોઈન્ટ ઝીરો પંદર મીટર બીજું બીજું કંઈ આપેલું છે તો કે વિદ્યુતભર આપેલો છે ક્યુ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ છે એટલે દસની માઇનસ છ કાતકુલમ તમારે કેપેસિટન શોધવાનું છે અને સ્થિતિમાન પણ શોધવાનું છે તો સૌથી પહેલા નળાકાર્ય નળાકાર્ય કેપેસિટરનું કેપેસિટન્સ તો તમને ઇક્વેશન યાદ હોય તો સી ઇઝ ટુ ટુ પાય એપસાયલોન ઝીરો ઇન્ટુ એલ છેદમાં એલ એન આર ટુ બાય આર વન પેલામાં શું આવતું હતું બી બાય એ આવતું હતું પણ આપણે આમાં શું લખીશું આર ટુ બાય આર વન ચલો હવે આમાં શું કરીશું તો બે વડે ગુણીશું બે વડે ભાગીશું કેમ તેનું કારણ છે તો પહેલાં બે વડે ગુણીએ તો ફોર પાય એપસાયલોન ઝીરો હવે બે વડે અહીંયા ભાગીએ બીજું એલ એનમાંથી આપણે લોગમાં જઈએ તો ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ અને હવે એલ થશે કન્વર્ઝન લોગમાં તો લોગ આર ટુ બાય આર વન ચલો હવે ફોર પાય એપ્સાલન ઝીરો એને હું છેદમાં લઈ જાઉં આવી રીતે એલ અપોન વન અપોન ફોર પાય ઝીરો ગુણ્યા બે ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ કરીએ તો ચાર પોઈન્ટ છસો છ થશે ગુણ્યા લોગ આર ટુ બાય આર વન બરાબર છે વન અપોન ફોર પાય સેલન ઝીરો શું થાય સ્મોલ કે થાય તો એલ સ્મોલ કે ગુણ્યા ચાર પોઈન્ટ છસો ને છ લોગ બાય આર વન ચલો આ બધી વેલ્યુ એલની વેલ્યુ તો ઝીરો પંદર છેદમાં કેની ની વેલ્યુ તો નવ ગુણ્યા દસની 9 ગુણ્યા ચાર પોઈન્ટ ઝીર છ લોગ આર ટુની વેલ્યુ ઝીરો પોઈન્ટ ઝીરો પંદર છેદમાં ઝીરો ઝીરો ચૌદ જોઈએ હવે શું થાય છે ગણતરી કરીએ ઝીરો પોઈન્ટ પંદર ભાગ્યા નવ ભાગ્યા

કેટલા મળશે એક પોઈન્ટ ઝીરો સાત ચલો હવે આપણે શું કરીશું તો કે લોગ એક પોઈન્ટ ઝીરો સાતની વેલ્યુ શોધીએ તો એક પોઈન્ટ ઝીરો સાત તો ડાયરેક્ટ કેલ્સીમાં શોધીએ તો તેરવાર વરમૂળ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અગિયાર બાર ને તેર માઇનસ એક ગુણ્યા પાંત્રીસ તો તમને મળશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો થ્રી સિક્સ વન ટેન ટ્રેસ ટુ માઇનસ નાઇન ડિવાઈડેડ બાય ઝીરો પોઈન્ટ ઝીરો ટુ થ્રી નાઇન અવાબ એનો ભાગાકાર કરીએ તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો થ્રી સિક્સ વન ડિવાઈડેડ બાય ઝીરો પોઈન્ટ ઝીરો ટુ નાઇન થ્રી તો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ એકસો ને ત્રેવીસ ગુણ્યા દસની માઇનસ નવકાત એક પોઈન્ટ જમણી બાજુ જોઈએ તો એક પોઈન્ટ ત્રેવીસ દસની માઇનસ દસ ઘાત ફેરાડે તો આ થયું તમારું કેપેસિટન્સ હવે સ્થિતિમાન શોધીએ તો સ્થિતિમાન વી ઇઝ ટુ ક્યુ બાય સી ક્યુની વેલ્યુ છે ત્રણ પોઈન્ટ પાંચ દસની માઇનસ છ ઘાત સીની વેલ્યુ છે આપણી જોડે તો એક પોઈન્ટ ત્રેવીસ દસની માઇનસ દસ ઘાત ભાગાકાર કરીએ તો ત્રણ પોઈન્ટ પાંચ વન થ્રી એટલે તમને મળશે બે પોઈન્ટ ચોર્યાસી દસ ની ચાર ઘાત કે ડાય ઇલેક્ટ્રિક અચળાંક ત્રણ અને ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ દસ ની સાત ઘાત વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી એક કિલો વોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવી છે સલામતી માટે ડા ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના દસ ટકા કરતા ક્ષેત્ર કદી વધે નહીં તે ઈચ્છનીય છે પચાસ પીકો ફેરેડ કેપેસિટન્સ મેળવવા પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જરૂરી છે હવે અહીંયા તમારા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નવો શબ્દ છે ડા ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે તો કે તમે જે અહીંયા ડા ઇલેક્ટ્રિક પદાર્થ વાપરો છો પછડાંક કેટલો છે એનો ત્રણ તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું તો જે બી કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ છે એ વધુમાં વધુ કેટલું વિદ્યુત ક્ષેત્ર સહન કરી શકે તો કે દસની સાત ઘાત વોલ્ટ પર મીટર અહીંયા તમને જે ડાયલેક્ટ્રિક પદાર્થ આપી દીધો છે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે દસની સાત ઘાત વોલ્ટ એનો મતલબ કે અહીંયા જે ડાયલેક્ટ્રિક પદાર્થ છે વધુમાં વધુ કેટલું તો કે દસની સાત ઘાત વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર સહન કરી શકે હવે અહીંયા બીજું એવું કીધું છે કે સલામતી માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થના દસ ટકા કરતાં ક્ષેત્ર કદી વધે નહીં કોઈ પણ ડાયલેક્ટ્રિક પદાર્થ છે એના વડે વધુમાં વધુ વિદ્યુત ક્ષેત્ર કેટલું વધી શકે દસ ટકા એથી વધારે વધી શકે નહીં તો તમારી જોડે જે વિદ્યુત ક્ષેત્ર છે ને એના તમારે દસ ટકા ગણી નાખવાના તો જુઓ તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ટુ ટેન રેસ ટુ ટેન ટેસ્ટ ટુ સેવન ઇન્ટુ ટેન પર્સન્ટેજ તો ટેન રીઝ ટુ સેવન ઇન્ટુ પર્સન્ટેજ દૂર કરવા ભાગ્યા સો એક એક મિંડી કેન્સલ અહીંયા આવશે દસની છ ઘાત વોલ્ટ પર મીટર ડાયલેક્ટ્રિક અચડાંક કેટલો છે તો કેપિટલ કે આપી દીધો છે ત્રણ વોલ્ટેજ કેટલા છે તો કે એક કિલો એટલે દસની ત્રણ ઘાત વોલ્ટ લખી શકીએ હજાર વોલ્ટ બીજું કેપેસિટન્સ આપી દીધું છે પચાસ પીકો ફેરાને તો હું લખી શકું પાંચ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત ફેરાડે બરાબર લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ મારે એવું કેપેસિટર તૈયાર કરવું છે કે જેનું કેપેસિટન્સ કેટલું હોય તો કે પચાસ પીકો ફેરાડે એટલે કે પાંચ દસની માઇનસ અગિયાર ઘાત ફેરાડે તો એના માટે પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ તો તમે અહીંયા શું કરો છો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ઇઝ ઇક્વલ ટુ થ્રી ડા ઇલેક્ટ્રિક ધરાવતું દ્રવ્ય ભરો છો બરાબર છે એટલે કેપેસિટન્સ કેટલા ગણું થઈ જશે ત્રણ ગણું થઈ જશે તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યા બાદ નવું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ કે સી ઝીરો સી ઝીરો એટલે કે પ્રારંભનું કેપેસિટન્સ તો કે ઇઝ કે ઇન્ટુ સી ઝીરોની જગ્યાએ એપ્સાયલોન ઝીરો એ બાય ડી ચલો હવે એને કરતાં બનાવી દઈએ તો એ ઇક્વલ ટુ શું આવશે તો કે સી ઇન્ટુ સ્મોલ ડી છેદમાં કેપિટલ કે ઝીરો સમીકરણ એક કહી દઈએ કેમ તમારા જોડે બધું છે પણ બે પ્લેટ વચ્ચેનું અંતર નથી તો પરંતુ વી બરાબર ઈ ઇન્ટુ ડી એમાં ડીને કરતા બનાવી દઈએ તો શું થશે વી બાય ઈ થશે અને અહીંયા મૂકી દઈએ બરાબર તો માટે સમીકરણ એક પરથી તો જોઈએ શું થાય છે એ ઇઝ ઇક્વલ ટુ સી ની વેલ્યુ પાંચ પહેલાં તો બધી આ ઇક્વેશન તો મૂકીએ સી છેદમાં કેપિટલ કે એફ સેલોન ઝીરો અને ની વેલ્યુ મૂકીએ વી બાય એ ચલો ની વેલ્યુ છે આપણી જોડે શું છે શું છે પાંચ દસની માઇનસ અગિયાર ઘાત વીની વેલ્યુ છે હજાર k ની વેલ્યુ ત્રણ એફસેલોન ઝીરો 8.85 પોઈન્ટ એટ ટુ માઇનસ અને વેલ્યુ છે દસની છ ઘાત જોઈએ ગણતરી મારીએ તો પાંચ 1000 એટલે પાંચ હજાર ભાગ્યા ત્રણ ભાગ્યા આઠ પોઈન્ટ પંચ્યાસી તમને મળશે એકસો ને ઇઠ્યાસી પોઈન્ટ ત્રણ એકસો ને ઇઠ્યાસી પોઈન્ટ ત્રણ હવે જોઈએ ઘાતોના સરવાળા બાદ બાકી તો માઇનસ બાર પ્લસ છ એટલે માઇનસ છ માઇનસ છ ઉપર જશે એટલે પ્લસ છ એટલે છ માઇનસ અગિયાર એટલે મળશે માઇનસ પાંચ તો બે પોઈન્ટ આપણે ડાબી પાવીએ તો એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ત્રણ ઘાત મીટર સ્ક્વેર બરાબર ચલો જોઈ લઈએ તો હવે આગળ દાખલા નંબર પાંત્રીસ વાંદોગ્રાફ જનરેટરમાં ગોળાકાર ધાતુની કવચને પંદર દસ છ ઘાત વોલ્ટનો વિદ્યુત અગ્ર બનાવવો છે

વાંદગ્રાફ જનરેટર શેના માટે વપરાતું હતું કે ઊંચો વિદ્યુત સ્થિતિમાં તફાવત મેળવવો હોય ને તો જનરેટરનો ઉપયોગ ઉપયોગ થાય લગભગ એક મિલિયન વોલ્ટનું તમારે સ્થિતિમાં તફાવત ઉત્પન્ન કરવો હોય બરાબર છે તો એના માટે શેનો ઉપયોગ થતો હતો વાંદગ્રાફ જનરેટર થિયરી નથી મૂકી તો આપણે એના ઉપર ધ્યાન નહીં આપે પણ દાખલો ખાલી ગણીશું તો તમને અહીંયા એવું કીધું છે કવચનો વોલ્ટેજ કેટલો છે તો કે પંદર દસ ની છ ઘાત વોલ્ટ તો વી બરાબર પંદર ગુણ્યા દસ ની છ ઘાત વોલ્ટ બીજું બીજુંક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે તો કે પાંચ ગુણ્યા દસ ની સાત ઘાત ટકા દૂર કરીએ તો દસ ભાગ્યા સો એક એક મિંડી ગઈ એટલે પાંચ ગુણ્યા દસ ની છ ઘાત વોલ્ટ પર મીટર તમારે ત્રીજિયા કેટલી હોવી જોઈએ બરાબર છે તો આ શોધવાનું છે આમ તો ડાયરેક્ટ ઇક્વેશન મૂકીને પણ લાવી શકે પણ આપણે એવું નહીં કરીએ જુઓ આપણી જોડે ઇક્વેશન છે વિદ્યુત ક્ષેત્રનું ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર હવે આને હું આવી રીતે લખી શકું કે ક્યુ બાય આર છેદમાં વન બાય આર બરાબર કે ક્યુ બાય આર કાઉન્ટમાં વન બાય આર હવે કે ક્યુ બાય હવે kq બાય આર એટલે શું થાય વિદ્યુતમાં વી આર હું લખી શકું કારણ કે વી બરાબર શું થાય કે કરતા બનાવી દઉં તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય ઈ ચલો વી ની વેલ્યુ છે આપણી જોડે પંદર દસ ની છ ઘા ની વેલ્યુ છે પાંચ ગુણ્યા ની છ તો પાંચ તરીને પંદર કોનો વાંદગ્રાફ જનરેટર નો પણ આપણે થિયરી નથી આપી એટલે આપણે આને છે ને એઝો દાખલા તરીકે જ કેલ્ક્યુલેટ કરીશું જુઓ આર વન ત્રીજિયા અને ક્યુ વન વિદ્યુત ભાર ધરાવતો એક નાનો ગોળો

દર્શાવો કે ક્યુવન ધન હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુત ભાર ક્યુટું હોય તો પણ વિદ્યુત ભાર ગોળાની કવચ પર વહન પામશે તમને એવું કીધું છે કે આ જે ક્યુઅન છે ને એ ધન હોય તો પછી આ જે કવચ છે એના ઉપર ક્યુટું ગમે તે વિદ્યુત ભાર હોય તો પણ વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં જશે તો કે ગોળા ઉપરથી કવચ પર જ જશે જો ક્યુવન ધન વીજભાર હોય તો કવચ પર ગમે તે વિદ્યુત ભાર હોય તો પણ વિદ્યુત ભાર ગોળા ઉપરથી ક્યાં જશે તો કે કવચ પર જશે સાદી ભાષામાં કે કવચ છે ને એના ઉપર ગમે તે વિદ્યુત ભાર હોય પણ વિદ્યુત ભાર ક્યાં જશે કવચ ગોળા પરથી કવચ પર જ જશે એવું તમારે સાબિત કરો તેના માટે આપણે શું કરીશું વિદ્યુત સ્થિતિમાં તફાવત મેળવીશું શું કરીશું વિદ્યુત સ્થિતિમાં તફાવત મેળવીશું હવે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેમ મેળવીશું કેમ કે આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર છે એ ક્યાંથી ક્યાં જાય વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ બરાબર છે એટલે આપણે શું કરીશું અંદરનું જે ગોળો છે એના પર ઉદ્ભવતું સ્થિતિમાન બીજું શું શોધીશું કવચ વડે ઉદભવતું સ્થિતિમાન બરાબર છે એ બે બેનું કેલ્ક્યુલેટ કરીશું તો સૌથી પહેલા અહી આર અને આર ટુ ત્રીજીયા ધરાવતા અનુક્રમે ગોળા અને કવચ પર ક્યુ અને ક્યુટુ ટુ વિદ્યુત ભારો છે સૌથી પહેલા આપણે શું કરીશું તો આ જે કવચ છે ને એ કવચ પર ઉદ્ભવતું સ્થિતિમાન મેળવીશું તો સૌ પ્રથમ આર ટુ ત્રીજીયાના કવચ પર ઉદ્ભવતું સ્થિતિમાન આ જે આર ટુ ત્રીજ્યાનું કવચ છે એના ઉપર વિદ્યુત સ્થિતિમાન કોના લીધે તે ઉદભવશે તો પોતાનો જ વીજભાર છે ક્યુ ટુ એના જ વડે કવચ પર વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે તો કે ક્યુ ટુ બાય આર ટુ કેન્દ્ર કેન્દ્રથી થી સપાટીનું અંતર કેટલું છે તો કે છે એટલે આપણે અંતર કેટલું લઈશું બીજું કોના લીધે થઈને સ્થિતિમાં ઉદભવશે તો આર વન ત્રીજી વાળો જે ગોળો છે એના ઉપર સપાટી ઉપર ક્યુ વન વિદ્યુત ભાર છે તો એના વડે પણ આ સપાટી ઉપર કવચની સપાટી પર સ્થિતિમાન ઉદ્ભવશે તો જુઓ કે ક્યુ વન બાય આર ટુ

કવચ પર કેટલો વિદ્યુત ભરશે ક્યુ ટુ એના વડે પણ અહીંયા તો ઉદભવશે આર ટુ કેમ કે કેન્દ્રથી કવચનું અંતર કેટલું થશે આર ટુ ચલો આને કહીએ સમીકરણ નંબર બે હવે આપણે સ્થિતિમાં તફાવત મેળવીશું તો સમીકરણ બે માંથી એક બાદ કરતા

વત્તા કે ક્યુ ટુ છેદ આર ટુ માઇનસ કે ક્યુ ટુ છેદમાં આર ટુ માઇનસ કે ક્યુ વન બાય આર ટુ જો હવે કયું ઉડશે તો આ પદ ઉડી જશે તો વધ્યું શું પહેલું છેલ્લું પદ કોમન શું નીકળશે કે ક્યુ વન કોમન અંદર શું વધશે વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ તો આ તમને શું મળ્યું સ્થિતિમાન તફાવત તમે અહીંયા જોઈ શકો છો કે ક્યુવન એ કેવો છે ધન વિદ્યુત ભારિત છે અહીં ધન વિદ્યુત ભાર છે તો આપણને ખબર છે કોઈ પણ વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં જાય વધારે થી ઓછા સ્થિતિમાન તરફ આમ કોઈ પણ વિદ્યુત ભાર વધારે થી ઓછા સ્થિતિમાં તરફ ગતિ કરે હવે શું કરીશું માની લો કે બંને ગોળાઓને હું કોઈ તાર વડે જોડી દઉં છું બરાબર જો સીધી વાત છે કે બધો વિદ્યુત ભાર આ જે ક્યુઅન છે ને બધો વિદ્યુતભાર ગોળા પરથી ક્યાં જતો રહેશે કવચ પર જતો રહેશે બંને ગોળાઓને વાહક તાર વડે જોડી દેતા અથવા જોડવામાં આવે તો ગોળા પરથી बधो विद्युत पर कवच पर वही जैसे